સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું સાંજ માટે એકદમ ટેસ્ટી એવો કોમ્બો, કાઠિયાવાડી સેવ ટમેટાનું શાક અને સાથે પડવાળા પરાઠા. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો પહેલાં આપણે પરાઠાનો લોટ બાંધી લઈશું. એના માટે એક બાઉલમાં 2 કપ ઘઉંનો લોટ લેશું. આ રેસીપીથી તમે 8 થી 9 પરાઠા કે તમે કેટલા નાના મોટા બનાવો એ રીતે બનશે. 1 ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું, સાથે 2 ટીસ્પૂન જેટલું તેલ અને 1 ટીસ્પૂન અજમો આ રીતે મસળી ઉમેરી દઈશું. 2 ટેબલસ્પૂન જેટલી કસુરી મેથી જો તમારા પાસે હોય તો ઉમેરવાની, નહીંતર માત્ર અજમો ઉમેરીને પણ આ પરાઠા બનાવી શકો છો. મિક્સ કરી દઈશું બધી સામગ્રીઓને આ રીતે. તો મિક્સ થઈ જાય એટલે થોડું થોડું પાણી ઉમેરી અને પરાઠાનો લોટ, તો રોટલીના લોટથી થોડો કઠણ હોય એવો લોટ આપણે રાખી અને બાંધી લઈશું. તો આ રીતે થોડું થોડું પાણી છાંટતા જઈ લોટને મસળતા જઈ અને લોટ મેં બાંધી લીધો છે. તો લગભગ અહીંયા મને 1.25 કપ જેટલા પાણીની જરૂર પડી છે. તો આ રીતે લોટને મેં ખૂબ જ મસળી લીધો છે. થોડા ટીપા તેલના આ રીતે ઉમેરી અને લોટને પાછો મસળી લઈશું. મસળાઈ જાય એટલે લોટને આપણે ઢાંકી અને 10-એક મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું. તો લોટ રેસ્ટ થાય ત્યાં સુધીમાં આપણે સેવ ટમેટાનું શાક બનાવી લઈશું. એના માટે મેં અહીંયા 3 ટમેટા લઈ આ રીતે ઝીણા ટુકડા કરી લીધા છે અને 2 ટમેટાની આપણે પ્યોરી કરીશું. તો ટમેટા તૈયાર અને મેં અહીંયા ઘરની સેવ વાપરી છે, તમે બહારની રેડીમેડ પણ વાપરી શકો છો. કાઠિયાવાડી રીતે બનાવી રહ્યા છીએ એટલે 10-એક જેટલી લસણની કળીઓ, 1 ટીસ્પૂન લાલ મરચું ઉમેરીને આ રીતે પેસ્ટ વાટી લઈશું. લસણ ન ખાતા હોય તો આ સ્ટેપ સ્કીપ કરવાનો. હવે આપણે સેવ ટમેટાનું શાક વઘારીશું. એના માટે 1 પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન થોડી ઉપર રાઈ ઉમેરી દઈશું. રાઈને ફૂટવા દઈશું. રાઈ જેવી ફૂટવા લાગે એટલે આપણે એમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. 1 લીલા મરચાંને આ રીતે કટ કરી ઉમેરી દઈશું, સાથે 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન જીરું. ગેસની ફ્લેમ સ્લો કરીશું અને તેલ બહુ ગરમ ન હોય ત્યારે આપણે એમાં વાટેલું લસણ અને લાલ મરચાંની પેસ્ટ અને સાથે 10-12 મીઠા લીમડાના પાન ઉમેરીશું. સ્લો ફ્લેમ પર લસણવાળી જે ચટણી છે લસણવાળા મરચાંને એકદમ સારી રીતે સાતળી લઈશું. અહીંયા જો તમારે લસણવાળું મરચું નહીં ઉમેરવાનું હોય તો વઘાર આ જ રીતે લસણવાળું મરચું નહીં ઉમેરવાનું અને ડાયરેક્ટ ટમેટાં ઉમેરી દેવાના. મિક્સ કરી દઈશું અને હવે ટમેટાને આ રીતે ખુલ્લું જ 3-1 મિનિટ જેવું સાતળીશું. મીઠું સ્વાદ પ્રમાણે, તો સેવમાં પણ મીઠું હોય તો મેં ટોટલ અત્યારે 1/2 ટીસ્પૂનથી થોડું ઉપર, 1 ટીસ્પૂનથી થોડું ઓછું એવું મેં મીઠું ઉમેર્યું છે. અને ટમેટાને આપણે મીડિયમ ફ્લેમ પર 3-4 મિનિટ માટે સાતળીશું. તો ટમેટાને આપણે મેશ નથી કરવાના, આ રીતે આપણે એને ચલાવતા રહી અને થોડા સાતળી લઈશું. તો આ રીતે ટમેટા હવે સતળાવા લાગ્યા છે. સાથે આપણે 1 ટીસ્પૂન જેટલી આદુની પેસ્ટ ઉમેરી દઈશું. તો મેં ફ્રેશ આદુ ખમણીને ઉમેર્યું છે. મિક્સ કરી દઈશું. 1 મિનિટ જેવું સતળાઈ જાય એટલે 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, તો પહેલાં પણ આપણે લસણની ચટણીમાં ઉમેર્યું છે, તમારે સ્વાદ પ્રમાણે ઉમેરી દેવાનું. અને હવે જે 2 ટમેટા આપણે લીધા હતા એની મેં પ્યોરી કરી લીધી છે મિક્સરમાં, એ ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું અને આપણે તેલ અલગ થાય ત્યાં સુધી આ ટમેટાની પેસ્ટને થોડું સાતળી લઈશું. તો લગભગ પાછું આપણે 3-1 મિનિટ જેવું થવા દેવાનું છે. તો પેસ્ટ થોડી થીક પણ થશે અને તમે જોઈ શકો છો શાકનો કલર પણ એકદમ સારો એવો આવી ગયો છે. તો આ રીતે તમે જોઈ શકો છો હવે તેલ થોડું સાઈડમાં અલગ થવા લાગ્યું છે. ત્યારે આપણે એમાં 1 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. તો મિક્સર જારને રિન્સ કરી મેં 1 કપ જેટલું પાણી ઉમેરી દીધું છે. અને હવે 3-1 મિનિટ જેવું આપણે શાકને આ રીતે ઉકળવા દઈશું. 3-1 મિનિટ પછી 2 ટીસ્પૂન જેટલો ગોળ અને ટમેટા કેટલા ખાટા છે એ પ્રમાણે તમારે ઉમેરવાનો. મિક્સ કરી દઈશું, 1 મિનિટ જેવું થવા દઈશું અને આપણું સેવ ટમેટાનું જે ગ્રેવી છે એ તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે ઉકળી જાય એટલે ગેસની આંચ બંધ કરી લીલા ધાણા ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું અને સેવ આપણે જ્યારે સર્વ કરીએ એ પહેલાં ગ્રેવી ગરમ કરી અને ઉમેરીશું. તો હવે આપણે પરાઠા બનાવી લઈશું. તો લોટને રેસ્ટ થતાં 10-એક મિનિટ જેવું થઈ ગયું છે. એક સરખા 8-9 લુવા હું કરી લઈશ. 1 લુવો લઈ લઈશું, સૂકો લોટ લગાવી દઈશું અને આ રીતે મોટી પૂરીની જેમ એને વણી લઈશું. વણાઈ જાય એટલે વચ્ચે આ રીતે
તેલ કે ઘી લગાવી દઈશું, તો કિનારીઓ પર પણ આવે બરાબર રીતે એ રીતે થોડો ઉપરથી લોટ છાંટીશું અને આ રીતે ફોલ્ડ કરીશું, આ રીતે પ્રેસ કરીશું. પાછું થોડું તેલ લગાવી દઈશું એટલે પડ એકદમ છૂટા છૂટા થશે. ઉપરથી પાછો થોડો સૂકો લોટ છાંટી ફોલ્ડ કરીશું, થોડું પ્રેસ કરી દઈશું આ રીતે. અને હવે સૂકો લોટ છાંટી અને આપણે ટ્રાયંગલ શેપમાં, ત્રિકોણ શેપમાં આપણે પરાઠું વણી લઈશું. તો આ રીતે પહેલાં કિનારીઓ તમારે આ રીતે ત્રણેય ખૂણાની આ રીતે વણતા જવાની અને પછી વચ્ચેથી તમારે એને પાતળું કરી દેવાનું આ રીતે. તો આ રીતે પડવાળું પરાઠું વણાઈ ગયું છે. તો આ જ રીતે હું બીજા પરાઠા વણતી જઈશ અને આપણે સાથે એને શેકતા જઈશું. તો હવે મેં રોટલીનો તવો ગરમ કરવા મૂકી દીધો છે. ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરીશું અને ઉપરની સાઈડ જે પહેલાં વણી છે પહેલાં નીચે નાખીશું. 30 સેકન્ડ સુધી આપણે એને એક સાઈડ શેકી સાઈડ ચેન્જ કરી અને બીજી સાઈડ પણ 30 સેકન્ડ જેવું શેકાવા લાગે એટલે ઉપરથી ઘી કે તેલ આ રીતે લગાવી દઈશું, સાઈડ ચેન્જ કરી દઈશું, પાછું ઉપરથી ઘી કે તેલ આ રીતે લગાવી દઈશું. અને હવે બે સાઈડથી મીડિયમ ફ્લેમ પર આ રીતે ડિઝાઇન આવી જાય ગોલ્ડન જેવી ત્યાં સુધી ફેરવી ફેરવી શેકી અને પરાઠાને શેકી લેશું. તો આ રીતે તમે જોઈ શકો છો એના જે પડ છે આ રીતે છૂટા પડી જશે. આવા પરાઠા બાળકોને ખૂબ જ ભાવશે, તમે નાસ્તામાં પણ એને આપી શકો છો. તો આ રીતે તમે જોઈ શકો છો. તો એ જ રીતે મેં બીજા પરાઠા પણ વણી લીધા છે અને આવું ક્રિસ્પી અને આવી ડિઝાઇન આવી જાય ત્યાં સુધી આપણે પરાઠાને શેકી અને બહાર કાઢી લઈશું. અને એ જ રીતે હું બીજા પરાઠા વણતી જઈશ અને સાથે આપણે એને આ જ રીતે શેકતા જઈશું. તો પરાઠા શેકાઈ જાય તો સેવ ટમેટાનું શાક છે એ ગરમ જ છે, પણ જો તમારું ઠંડુ થઈ ગયું હોય તો આ રીતે તમારે એને થોડું ઉકાળી લેવાનું. તો આ રીતે તરત જ આ રીતે ગરમ હોય એટલે ઉકળવા લાગશે અને એમાં તરત આપણે સેવ, તો 1 કપ જેટલી સેવ આ રીતે ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું અને ગેસની આંચ બંધ કરી દઈશું. અને તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવું શાક તૈયાર છે. તરત જ મિક્સ કરી શાકને સર્વિંગ પ્લેટમાં કાઢો તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવું અને એકદમ પરફેક્ટ એવું આપણું આ શાક બન્યું છે. સાઈડમાં થોડી સેવ તમારે સર્વિંગ ટાઈમમાં મૂકવાની, તો કદાચ કોઈને વધારે સેવ જોતી હોય તો તરત જ છાટી અને ખાઈ શકે. તો સેવ ટમેટાના શાકને ગરમ ગરમ પરાઠા, રાયતા, મરચા, છાશ અને પાપડ સાથે ગરમ ગરમ સર્વ કરો. તો આ પરાઠા અને સેવ ટમેટાનું શાક જો તમારું બરાબર ન બનતો હોય તો આ રીતે તમે રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.